ગુલામણાં નામ મધુરમ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકૃતિ ગીત છે કેવું ગીત છે પ્રકૃતિ ગીત જેમાં કવિ સૂરજ ચાંદો નદી સરોવર વન ઉપવન વગેરેને સુંદર કહે છે હવે સૂરજ છે ચાંદો છે નદી છે સરોવર છે વન અને ઉપવન આ બધાને સુંદર કહે છે અને તેમાં વસતા માછલી પંખી માનવ વગેરે પણ કવિને સુંદર લાગે છે તો હવે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ જો સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે ક્યાં થાય છે કવિને મનમાં લાગે છે કે બધી વસ્તુ સુંદર છે તો તેને બનાવનાર મારા પ્રભુજી કેટલા સુંદર હશે તો જોઈએ હવે કવિતા સુંદર સુંદર એટલે કે સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર એટલે કે સૂરજય સુંદર છે અને ચાંદો છે તે પણ સુંદર છે સુંદર સરિતા ને સરોવર સરિતા એટલે નદી અને સરોવર એટલે તળાવ નદી અને તળાવ પણ સુંદર છે તો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં તો એ બધું બનાવનાર મારા પ્રભુજી કેટલા સુંદર હશે એવું થતું મારા મનમાં ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન અને ગિરિવર હવે ઉષા એટલે સવાર સુંદર છે નિશા એટલે સાંજ સુંદર છે સુંદર વન છે અને સુંદર ઉપવન એટલે બગીચાઓ પણ સુંદર છે અને સાથે સાથે ગિરિવર એટલે પર્વતો પણ સુંદર છે વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં અને એ બધું જ સુંદર છે તો ભગવાન કેવા સુંદર હશે તેવો પ્રશ્ન મારા મનમાં થાય છે માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી શાંત સમીર હવે માછલી પણ સુંદર છે અને પક્ષીઓ પણ સુંદર છે સુંદર ધરતી પણ છે અને શાંત સમીર એટલે કે શાંત એવો પવન પણ સુંદર છે તો હવે વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં હવે માછલીઓ જુઓ તો રંગબેરંગી તમને દેખાય છે પક્ષીઓ પણ ઘણા રંગબેરંગી હોય છે અને ધરતી ઉપર જ્યારે ઘાસને વૃક્ષોને આવું બધી ઉગી નીકળે ત્યારે ધરતી પણ ખૂબ સુંદર દેખાય છે તો આ બધી વસ્તુ સુંદર છે તો આ બધું બનાવનાર એવા મારા પ્રભુજી શ્રી કૃષ્ણ કેટલા સુંદર હશે આવું મારા મનમાં થાય છે ત્યારબાદ વાત કરે છે કવિ કે કવિતા સુંદર જીવન સુંદર કવિતા પણ સુંદર છે જે મેં બનાવી છે તે કવિતા સુંદર છે જીવન સુંદર છે સુંદર તારા આભ વિશાળ અને આખા મોટા આભની અંદર એટલે કે આકાશની અંદર રહેતા તારાઓ પણ સુંદર સુંદર છે વિભુ તો કેવા એવું થાતું તો આ બધું બનાવનાર ભગવાન શ્રી કૃષ્ણ કેટલા સુંદર હશે એવું મારા મનમાં થાય છે ભાષા સુંદર આશા સુંદર ભાષા પણ સુંદર છે અને આશા પણ સુંદર છે સુંદર હેયુ ને માનવ સુંદર હૈયું અને માનવી છે વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજમનમાં તો વિભુ પ્રભુ કેટલા સુંદર હશે એવું મારા મનમાં પ્રશ્ન થાય છે તો જુઓ બાળ દોસ્તો અહીંયા શબ્દ સમજૂતી આપેલી છે સરિતા એટલે નદી વિભુ એટલે ભગવાન ઉષા એટલે સવાર સૂર્ય ઉગતા પહેલાનો પર્વ આકાશમાં દેખાતા આછા રંગો પરોટ સવાર નિશા એટલે રાત ઉપવન એટલે બગીચો ગિરિવર એટલે પર્વત સમીર એટલે પવન અને હૈયું એટલે દિલ સુંદર હૈયું સુંદર દિલ છે માનવ પણ સુંદર છે તો વિભુ એટલે ભગવાન કેટલા સુંદર હશે એવું મારા મનમાં થાય છે પ્રશ્નો અહીંયા આપેલા છે આકાશમાં શું શું દેખાય છે તો આકાશમાં સૂરજ ચાંદો અને તારા દેખાય છે કવિના મનમાં બધું સુંદર જોઈ ને સો વિચાર આવે છે કે આ બધું બનાવનાર પ્રભુ કેટલા સુંદર હશે આવું કવિના મનમાં આવે છે પરોઢ ને રાત સુંદર છે કાવ્યની કઈ પંક્તિમાં ભાવ વ્યક્ત થયો છે આશા સોરી ઉષા સુંદર અને નિશા સુંદર એટલે પરોઢ અને રાત સુંદર છે ધરતી પર શું શું સુંદર દેખાય છે ધરતી પર માછલી સુંદર દેખાય છે ફૂંકાતો પવન સુંદર દેખાય છે આવી બધી વસ્તુઓ સુંદર દેખાય છે હવે ઉદાહરણ પ્રમાણેના શબ્દ જોડકા કાવ્યમાંથી શોધીને તમારે લખવાના છે જેમ કે સુરજ ચાંદુ ઉષા નિશા આશા ભાષા આવા જે શબ્દો છે એ બધા શોધીને તમારે લખવાના છે ત્યારબાદ છે નીચે આપેલા જે શબ્દો છે તે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાણો છે તે તમારે લખવાનું છે સૂર્ય માટે વપરાણો સૂરજ પવન માટે વપરાણો શમીર પ્રભુ માટે વપરાણો વિભુ જંગલ માટે વપરાણો વન આકાશ માટે વપરાણો આવ અને કાવ્ય માટે વપરાણો કવિતા અને નીચે આપેલું જી નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો પરોડ જંગલ બગીચો અને પર્વત સુંદર લાગે છે તો તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે એવું મારા મનમાં થાય છે પરોડ એટલે કે ઉષા સુંદર નિશા સુંદર સુંદર વન ઉપવન ગિરિવર વિભુ હશે તો કેવા સુંદર એવું થતું મુજ મનમાં હવે નીચેના જે શબ્દો છે તેને તમારે ફરીથી સોકચાઈ લખવાના છે એટલે પાછા લખવાના છે અને આ જે કાવ્ય પંક્તિ છે તે તમારે પૂર્ણ કરવાની છે અને નીચે આપેલા શબ્દોને શબ્દ શબ્દકોશમાં ગોઠવવાના છે એટલે કે કલમ ખડિયા મુજબ ગોઠવવાના જે શબ્દ પહેલો આવે તે તમારે અહીંયા લખવાનો જેમ કે ગિરિવર ગ પહેલો આવે તો પહેલાં ગ લખવાનો પછી જે આવતું હોય તે ક્રમશઃ તમારે લખતો જવાનો છે તો અહીંયા સુધી આપણું લેક્ચર તો બહાર દોસ્તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો બાજુનું બે લાયકન પ્રેસ કરો લાઇક કરો કમેન્ટ કરો અને વધુને વધુ શેર કરો તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત